આધ્યાત્મિકતા કેમ જટિલ લાગે છે તેનું કારણ છે તે જટિલ નથી તે ખૂબ સરળ છે શા માટે એ જટિલ લાગે છે એનું કારણ બસ આ એક જ છે તમે જેટલા વધારે પ્રયાસ કરો તેટલા જ વધારે તમે સ્થાપિત થતા જશો પરંતુ જો તમે પ્રયાસ ન કરો તો કોઈ રસ્તો નથી જો તે તમારામાં આવે તો તમે જોશો કે તમારું ધ્યાન અલગ પરિમાણમાં પ્રગતિ કરશે શૂન્યનો અર્થ થાય છે વેરુમય ખાલીપણું એક વસ્તુ જે તમને તમારા જીવનમાં નથી જોઈતી એ છે કે તમને ખાલીપણું નથી જોઈતું શા માટે તમે આ બધી તકલીફો જેમ કે ભણતર કુટુંબ વ્યવસાય પૈસા મુશ્કેલીઓ અને બીજું બધું તમારા જીવનમાં બેઠો છો કારણ કે તમે ગમે તે રીતે તમારે નિશ્ચિત કરવું છે કે તમારું જીવન ખાલી નથી તમે આના જ પ્રયત્નમાં હોવ છો કોઈપણ ભોગે તમારે તમારું જીવન ખાલી નથી રાખવું ભલે તકલીફો ચાલશે પણ તમને તે ખાલી રહે તે નહીં ચાલે લોકો જીવનમાં બધી જાતના દુઃખને આમંત્રે છે ફક્ત ખાલીપણું ટાળવા માટે કારણ કે ખાલીપણું એ જાણે ઝેર ઝેર સમાન લાગે છે તેમને તમને જીવન ખાલી નથી જોઈતું પણ જો તમે સભાનપણે ખાલી થઈ જાઓ તો એ જ જીવનનો અમૃત છે તેના માટે શૂન્ય ધ્યાન શૂન્ય એટલે પોતાની જાતને બહાર મૂકી દેવી જો તમે પોતાને પોતાના જીવનમાંથી બહાર રાખવાની કળા શીખી જાવ તો પંદર મિનિટનું શૂન્ય ધ્યાન જ આત્મજ્ઞાન તરફ લઈ જશે પરંતુ એવા મનુષ્યો બહુ ઓછા છે જે પોતાની જાતને બહાર રાખી દેવા તૈયાર છે આવી વસ્તુ ત્યારે જ આવે જ્યારે વ્યક્તિમાં સમર્પણની એક ઊંડી ભાવના હોય તેમને સમર્પણની તરફ વાળ્યા વિના એ અશક્ય નથી પણ દુર્લભ છે આ એક શક્યતા બધાના માટે જ છે પણ લોકો પણ જ્યારે લોકો ધ્યાનને જીવન વધુ સારી રીતે જીવવાની યુક્તિ તરીકે કરશે પોતાને બહાર રાખવાનો સવાલ જ ઉભો નહીં થાય ખરું ને આ તમારા વિશે છે તમે ધ્યાન કરી રહ્યા છો તેનું મુખ્ય કારણ જ તમારી સુખાકારી છે તે જ તમારું હારનું કારણ છે પરંતુ જો હું લોકોને કહું માત્ર ધ્યાન કરો તે કોઈ સુખાકારી લાવે જરૂરી નથી મોટાભાગના લોકો ધ્યાન નહીં કરે તો અમે સુખાકારીની વાત કરીએ છીએ વ્યક્તિને જે પણ લાભ થશે જે પોતાને જ હરાવે છે જુઓ શા માટે આધ્યાત્મિકતા તમને જટિલ લાગે છે એનું કારણ છે તે છે નહીં તે ખૂબ જ સરળ છે શા માટે તે જટિલ લાગે છે એનું કારણ બસ આ એક જ છે કારણ કે આ એક પોતાનો નાશ કરવાની પ્રક્રિયા છે માત્ર જે વ્યક્તિ પોતાને વિલીન કરવા તૈયાર છે કોઈ પોતાને કઈ રીતે વિલીન કરી શકે જો હું કહું હું પોતાને વિલીન કરવા જઈ રહ્યો છું તો તમે બીજા બધા કરતાં વધારે સ્થાપિત થશો તમે સમજો છો હું શું કહી રહ્યો છું તમે જેટલા વધારે પ્રયાસ કરશો તેટલા જ વધારે તમે સ્થાપિત થતા જશો પરંતુ જો તમે પ્રયાસ જ ના કરો તો કોઈ રસ્તો નથી બસ એવી યુક્તિ અથવા તો કુશળતા લાવવી કે બસ પ્રયત્ન કરવાનો પણ શું થાય છે તેની ચિંતા નહીં કરવાની ધ્યાનનો સૌથી મહત્વનો મુદ્દો એ જ છે જો તમે બસ આટલું જ સમજો કંઈ પણ થાય તેનાથી તમને કોઈ જ વાંધો નથી તો તમે ધીરે ધીરે તેનાથી બહાર આવવા લાગો છો તમે પ્રયત્નથી દૂર ન રહી શકો પણ તમે તેના દ્વારા જે ફળ ઉપજે તેનાથી દૂર રહી શકો ખરું ને જો તમે આટલું તમારી સાથે રાખો મારી સાથે કંઈ પણ થવાની જરૂર નથી કોઈ લાભ નથી ભલે તે તમને ત્રાસ આપે તમે દરરોજ બેસશો જો આ તમારામાં આવે તો તમે જોશો તમારું ધ્યાન બીજા જ પરિમાણમાં પ્રગતિ કરવા લાગશે પણ લોકો હંમેશા ધ્યાન કરતા ગણતરી કરે છે મને પૂરતું મળી રહ્યું છે કે નહીં તે પોતાનામાં જ એક મર્યાદા છે પણ પણ તમે લોકોને પ્રેરિત ન કરી શકો કોઈ પણ પ્રકારના લાભ આપ્યા વિના કોઈ પણ ધ્યાન નહીં કરે જો તમે તેને કહેશો કે તમને કંઈ નહીં મળે બસ ધ્યાન કરો તેથી ત્યાં ધ્યાન મર્યાદિત થઈ જાય છે શૂન્યનો અર્થ થાય છે બિનભૌતિક પરિમાણ અથવા જે અમર્યાદિત છે તે સૌથી મૂલ્યવાન વસ્તુ છે પણ તેને સમજવા માટે ચોક્કસ પ્રમાણમાં સૂક્ષ્મતાની જરૂર પડે છે જો તમે માત્ર સૂચનાનું પાલન કરો અને બેસો તો શારીરિક રીતે પરિવર્તન આવવા લાગે છે જે આગળ વધવાનું સ્પષ્ટ પગલું છે ભલે તમે ગમે તે કરો કોઈ પણ પ્રકારની સાધના કરો શૂન્યની જેવું ખરેખર કંઈ નથી શૂન્યની પંદર મિનિટ જ તમને આત્મજ્ઞાન તરફ લઈ જશે તમારી સામાન્ય ધારણામાં આ એકદમ ઝેર છે પણ તમે તેને પીવો અને જુઓ આ અંતિમ અમૃત છે જો તમે ખાલી થઈ જાઓ એમાં બધું જ સમાયેલું છે